સાબરકાંઠા જિલ્લાના પ્રાચીન તલોદ તાલુકામાં વીસીઓ તરીકે કામગીરી કરતા વીસીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આવેદનપત્ર આપ્યું. પ્રાંતિજ તલોદ તાલુકામાં આવેલા ગ્રામ પંચાયત કચેરીએ સેન્ટરોમાં વીસીએ તરીકે છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા વીસીઓ દ્વારા હાલ તાલુકામાં કમિશન પર કામગીરી આપી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવે છે ત્યારે હાલ ઓનલાઈન થતાં જે તે વ્યક્તિ ગમે તે જગ્યાએથી ઉતારા સહિત કઢાવી લે છે અને મહિનાનું ફિક્સ કામ કે પગાર જેવું હોતું નથી, જેથી મહિનાનું 200 થી 300 રૂપિયા સુધીનું કામ થાય છે. જેથી સરકાર દ્વારા ફિક્સ પગાર તથા કાયમીનો લાભ તથા ઈ ગ્રામ સેન્ટરમાં પડતી મુશ્કેલીઓ સહિતની વિવિધ માંગણીઓ સહિત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે પ્રાંતિજ તલોદ તાલુકાના વીસીઓ દ્વારા તલોદ તાલુકા પંચાયતથી બાઇક રેલી યોજીને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઓફિસ ખાતે જઈને તેઓને આવેદનપત્ર આપ્યું. તો આ પ્રસંગે પ્રાંતિજ વીસીઈ તાલુકા પ્રમુખ રાઠોડ વિજયસિંહ ભવાનસિંહ, તલોદ વીસીઈ તાલુકા પ્રમુખ બિપિનભાઈ છગનલાલ પરમાર તથા પ્રાંતિજ તલોદ વીસીઈ મંડળ તથા સાબરકાંઠાના વીસીઈ મંડળના નરેન્દ્રભાઈ વાણિયા સહિત ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.